કમાલપુર, ખેરવા, ઇંગરો, ગેડિયા સહિતના ગામોમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન એસઓજી, એલસીબી તેમજ ધાંગધ્રા ડિવિઝન ટીમના ડીવાયએસપી અને પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ અને જીઆરડી જવાનો સહિત 300 જેટલા પોલીસ કર્મીઓ જોડાયા હતા. 20 સરકારી વાહનો, ડ્રોન કેમેરા અને ટેકનિકલ વુમન સોર્સ તથા પીજીવીસીએલ ટીમ, તલાટી કમ મંત્રીની ટીમ સાથે ફ્લેગ માર્ચ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. આ કોમ્બિંગમાં 4 ઘરોમાં વીજ ચોરી અને ગૌચર જમીન પર દબાણ સહિત 6 વાહનો ડિટેન કરવામાં આવ્યા. પેરોલ જમ કરેલ 4 આરોપીઓનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. ગઈકાલે 30/6/2024 રોજ ધાંગધ્રા ડિવિઝનની અધમાં આવેલ બજાણા પોલીસ સ્ટેશનના કામલપુર ગામે ફાયરિંગ તેમજ રાયોટિંગનો બનાવ બનવા પામેલ. જે બનાવ અનુસંધાને ગઈકાલે કુલ 3 આરોપીઓ તથા 1 વેપન અને 1 બાઇક કબજે લેવામાં આવેલ છે. આ બનાવ અનુસંધાને કોઈ પડઘા ન પડે તે સારું રેન્જ આઈજી શ્રી અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસ વડા શ્રી ડૉક્ટર ગિરીશ પંડ્યાનાઓએ સૂચના આપેલ કે કામલપુર ગામ તેમજ તેની આજુબાજુમાં આવેલ ગામોની અંદર સઘન કોમ્બિંગ તથા ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવું, જે અનુસંધાને આજરોજ સવારથી 300 જેટલી પોલીસ, 20 સરકારી વાહનો, ડ્રોન કેમેરા, પીજીવીસીએલના અધિકારી તેમજ તલાટી કમ મંત્રીશ્રી સાથે 4 ગામોની અંદર કોમ્બિંગ તથા ફ્લેગ માર્ચ હાથ ધરવામાં આવ્યો, જેમાં કામલપુર, હિંગરોળી તથા ગેડિયા અને ખેરવા ગામનો સમાવેશ થાય છે. આ કોમ્બિંગ દરમિયાન કુલ 32 જેટલા હિસ્ટ્રી સીટર તથા MCR ચેક કરવામાં આવેલ અને કુલ 4 ઘરોની અંદર ગેરકાયદેસર વીજ જોડાણ જણાતા જે અનુસંધાને પીજીવીસીએલમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે. તેમજ 2 જેટલા આરોપીના ઘરે ગેરકાયદેસર રીતે તેઓ કબજે કરેલું જમીન હોવાનું માલુમ પડતા લેન્ડ ગ્રેબિંગની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ અનુસંધાને તાત્કાલિક પગલાં લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. દ્વારકા તાલુકામાં વરસાદ જામ્યો છે ત્યારે વરસાદ અને પવનથી પીજીવીસીએલના અનેક વીજપોલ ઉખડી ગયા હતા. અમુક નમી